नमस्ते मित्रों, आज आपने साथे हूँ मेथी पाक बनावानी रेसिपी शेयर करवा जाई रही छु। शियाळानी सीजन में मेथी नु सेवन शरीर माटे खूब ज लाभदायी छे, परंतु मेथी नो स्वाद एवो तो कड़वो छे के नाम सांभळता ज मोह बगड़ी जाए। मेथी पाक बनावा माटे मेथी साथे घणा बधा इन्ग्रेडियंट्स लेवामां आवे छे, जे मेथी पाक ने खूब ज स्वादिष्ट बनावे छे। तो चलो बनावी आओ पौष्टिक ने स्वादिष्ट एवो मेथी पाक। मेथी पाक बनावा माटे मैं कुल आटला इन्ग्रेडियंट्स यूज करेल छे, जेमनुं लिस्ट हूँ रेसिपीना अंतमां आपुं छुं। मेथी पाक बनावा माटे मेन इन्ग्रेडियंट्स छे मेथी। सौ प्रथम आ मेथी ने दाणेदार वाटी लेवानी छे। नेक्स्ट प्रोसेस माटे एक पेनमां मैं 1/4 कप जेटलू घी लीधुं छे। घी इनफ गरम थतां सौ प्रथम तेमां गुंदर फ्राय करीशुं। મેં અહીં કુલ 35 ગ્રામ ગુંદર લીધો છે, બધો જ સાથે નહીં પણ થોડો થોડો ગુંદર આપણે અહીં ફ્રાય કરીશું। ઘી સરખું ગરમ થાય ત્યારબાદ જ ગુંદર એડ કરવાનો છે, જેથી ગુંદરની દરેકે દરેક કણીઓ સારી રીતે ફૂલી જાય, તેમજ બધો જ ગુંદર સાથે એડ ન કરતા થોડો થોડો ગુંદર એડ કરીશું। હવે સ્ટવની ફ્લેમ સાવ સ્લો સેટ કરી અને આને એક વાસણમાં લઈ લઉં છું। અહીં આપણો બધો જ ગુંદર તળાઈને તૈયાર છે। સેમ પેનમાં જે ઘી બચેલું છે તેમાં જ હવે આપણે લોટ શેકીશું। સૌ પ્રથમ હું એડ કરું છું 25 ગ્રામ અડદનો લોટ। સ્ટવની ફ્લેમ સાવ સ્લો સેટ કરીને આ લોટ શેકવાનો છે, સાથે જ 1 ટેબલસ્પૂન જેટલું ઘી પણ એડ કરી દઉં છું। લોટ હળવો એવો શેકાઈ જતાં જ હું એડ કરું છું 25 ગ્રામ ઘઉંનો કરકરો લોટ। લોટનું ટેક્સચર જરા જાયદાર થતાં જ હું એડ કરું છું 25 ગ્રામ ચણાનો કરકરો લોટ। અહીં અડદનો લોટ, ઘઉંનો લોટ તેમજ ચણાનો લોટ કરકરા લેવાના છે। ત્રણેય લોટ મેં 1/4 કપ એટલે કે 25-25 ગ્રામ લીધેલા છે। ફરી થોડું ઘી એડ કરું છું। લોટમાંથી સરસ સુગંધ આવે અને કલર હળવો એવો બદલે ત્યાં સુધી આ લોટને ધીમા ધીમા તાપે શેકવાના છે। અહીં આ લોટમાંથી સરસ સુગંધ આવી રહી છે અને કલર પણ થોડો બદલેલો છે, તો હવે હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું। આપણી આ પેન ગરમ છે, વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતા રહીશું। આપણે જે ગુંદર ફ્રાય કરેલ છે તેમાંથી થોડો ગુંદર હું સાઈડ પર લઈ લઉં છું, જેને ગાર્નિશિંગ માટે યુઝ કરીશું। બાકી બચેલા ગુંદરને આ રીતે પ્રેસ કરીશું। ફ્રાય થતાં જ આ ગુંદર સોફ્ટ બને છે, માટે ફ્રાય કરેલો ગુંદર આ રીતે આસાનીથી તોડી શકાય છે। ફ્રાય કરેલા ગુંદરને અધકચરો જ વાટવાનો છે, જેનો ટેસ્ટ અહીં ખૂબ જ સરસ આવે છે। નેક્સ્ટ પ્રોસેસ માટે એક પેનમાં ફરી હું ઘી લઉં છું। અહીં આપણે કુલ 250 ml જેટલું ઘી લીધેલ છે, જેમાંથી 50 ml જેટલું ઘી હું બચાવું છું। હવે આપણે ઘી અને ગોળ મિક્સ કરવાના છે, અહીં કોઈ પાક લેવાનો નથી, પણ ઘી અને ગોળ સારી રીતે મિક્સ થાય એટલું જ આને કૂક કરવાનું છે। મેં અહીં કુલ 200 ગ્રામ ગોળ લીધેલ છે। ગુંદર પાકને વધુ હેલ્ધી બનાવવા માટે મેં અહીં નેચરલ ગોળ લીધેલ છે, તમે મનપસંદ કોઈ પણ ગોળ લઈ શકો છો। અહીં સ્ટવની ફ્લેમ સાવ સ્લો સેટ કરવાની છે, અહીં ગોળ સારી રીતે પીગળી જાય અને ઘી સાથે મિક્સ થાય એટલું જ આને કૂક કરવાનું છે। આ પ્રોસેસમાં અહીં સ્ટવની ફ્લેમ સાવ સ્લોએસ્ટ જ સેટ કરવાની છે। અહીં ગોળ સારી રીતે પીગળી ગયો છે, આ સ્ટેજ પર હું એડ કરું છું અધકતરી વાટેલી મેથી। આ સ્ટેજ પર ઘી સાથે મેથી એડ કરવાથી અનેરો સ્વાદ અને સોડમ આવે છે। મિક્સ થતાં જ હું એડ કરું છું 1 ટેબલસ્પૂન કાટલું પાવડર, 1 ટેબલસ્પૂન ગઠોડા પાવડર, 1 ટેબલસ્પૂન ખસખસ જેને તમે ક્રશ કરીને પણ એડ કરી શકો છો, 1.5 ટેબલસ્પૂન સૂંઠ। આ મસાલાની ક્વોન્ટિટીમાં તમે વધઘટ કરી શકો છો, ઘરમાં જે પ્રમાણે મસાલાનો સ્વાદ પસંદ હોય એ મુજબ ક્વોન્ટિટીમાં ફેરફાર કરી શકાય। બરાબર મિક્સ થતાં જ એડ કરું છું 25 ગ્રામ બદામ, જેને મેં મોટા ટુકડામાં કટ કરેલી છે, જેનો તમે પાવડર પણ બનાવી શકો છો।
50 ગ્રામ કોપરું મે અહી કોપરાનો વાટકો લીધેલ છે જેને ગ્રેટ કરેલ છે જે કોપરાનો છીણાવે છે એ પણ લઈ શકાય પરંતુ આ રીતે ગ્રેટ કરેલ કોપરું લેવાથી તેનો સ્વાદ અને એક અનેરી સોડમ આવે છે હવે સ્ટવનું ફ્લેમ ઓફ કરી દઉં છું હવે તેમાં એડ કરીશું ફ્રાય કરી અને ક્રશ કરેલો ગુંદર ફરી બધું મિક્સ કરીશું બધું મિક્સ થતા જ હવે એમાં એડ કરું છું શેકેલા લોટ ફરી લોટ એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરીશું અહીં આપણે નેચરલ ગોળ યુઝ કરેલ છે માટે કલર થોડો ડાર્ક આવે છે હવે આને પ્લેટમાં ઢાળી લઈશું જે પ્લેટ કે મોલ્ડમાં સેટ કરવાનો હોય તેને ઘી કે તેલથી પહેલાં ગ્રીસ કરી લેવાની અને સ્પેચ્યુલાની મદદથી સારી રીતે સેટ કરી લીધું છે હવે તેના પર હું ખસખસ સ્પ્રિંકલ કરું છું ફ્રાય કરેલો ગુંદર તેમજ સ્લાઇસમાં કાપેલા બદામ અને પિસ્તાથી આને ગાર્નિશ કરીશું અહીં આપણો મેથી પાક બનીને તૈયાર છે ઠંડો પડતા તેના પર કાપા મૂકીશું આઈ હોપ મારી આજની આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો તેમજ અપડેટ્સ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ